આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર આજે તારીખ 28/1/2021 ગુરુવારથી મોઢવાડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 વેક્સિન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ જેમાં મોઢવાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હંસાબેન ખેર તલાટી મંત્રી રસિકભાઈ ખાટ આરોગ્ય કેન્દ્રના આરીફભાઈ મંસૂરી દ્વારા દીપ પ્રાગટ્ય કરી રસીકરણનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડ નીચે આવતા 13 ગામોમાં કામ કરતા તમામ આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી વર્કર હેલ્પર વગેરેની કોવિડ-19ની રસી આપવામાં આવેલ આગામી સમયમાં મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ રસીકરણનું આયોજન કરવામાં આવશે આજે જેઓને રસી આપવામાં આવેલ છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ જોવા મળેલ ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખોટી સ્પીડ ન્યૂઝ 17 બગવદર પોરબંદર ઓફિસર તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં ફરજ બજાવું છું. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડા દ્વારા રસીકરણ કોવિડ-19 રસીકરણ માટેની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીએ દેશભરમાં થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રસીકરણ લઈ પણ લીધું છે. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડા દ્વારા અમારા આરોગ્ય કર્મચારી જેવા કે FSW, MPW, આશા વર્કર તેમજ ICDSના વર્કરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરને આજરોજ વેક્સિનેશન કરવામાં આવશે. તેમજ આ વેક્સિનેશનની કોઈ પણ આડઅસર આજ સુધી જોવા મળી નથી. આથી જ્યારે 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું ટૂંક સમયમાં જ્યારે વેક્સિનેશન શરૂઆત થશે ત્યારે વધારેમાં વધારે લોકો આ વેક્સિનનો લાભ લે એવી અમારી જાહેર જનતાને અપીલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં હોસ્પિટલ સ્ટાફ ફરજ બજાવું છું. મેં આજે કોરોનાની ફર્સ્ટ રસી લીધી છે, જે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થઈ નથી અને 1.5 કલાક થઈ ગઈ છે રસી લીધા પછી. બધા મિત્રોને કે બધી રસી લઈ લેજો, કોઈ પણ જાતની કંઈ આડઅસર થતી નથી.